ચાઇનાના રોગચાળાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટેના 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના HOD ને બોલાવવામાં આવ્યા તો ઓક્સિજન પ્લાન્ટની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ખાસ પેડિયાટ્રિક વિભાગના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા, ત્યારે મેડિકલ કોલેજના પ્રોફેસરો પણ મીટિંગમાં જોડાયા હતા. એટલે ભારત સરકાર શ્રી તરફથી અને ગુજરાત સરકાર શ્રી તરફથી જે ચાઇનામાં જે અત્યારે જે બીમારીનું લખવાનું આવ્યું છે, બીમારી જાય છે, આ માટે ગાઈડલાઇન જાહેર કર્યું છે. એટલે પહેલાં હું એવી રીતે કહી દઉં કે આ ગાઈડલાઇનથી કંઈ ગભરાવાની જરૂર નથી, આ સાવચેતી માટે છે, એલર્ટનેસ માટે છે. એટલે આ મુજબ જે ગાઈડલાઇન આવ્યું છે, આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જે ગાઈડલાઇન આવ્યું છે, આ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કસ કરવા માટે અત્યારે HOD નું બધા HOD જે 30 ડિપાર્ટમેન્ટ જે આપના સિવિલ હોસ્પિટલમાં છે, બધા HOD, RMO અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે સંપૂર્ણ સિવિલનું આરોગ્ય તંત્રનું મીટિંગ રાખેલી હતી. આ મિટિંગમાં પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન કરવાનું હતું. આ તૈયારી તો આપના પૂર્વમાં ચાલુ થઈ ગયું હતું. લાસ્ટ વીકમાં જે PSA પ્લાન્ટ છે, PSA પ્લાન્ટનું સંપૂર્ણ મોક ડ્રિલ કરવામાં આવ્યું છે. આનું કારણ એવું છે કે અત્યારે જે ચાઇનામાં જે બીમારીનું લક્ષણ આવ્યું છે, આનું ડાયરેક્ટ રિલેટેડ રેસ્પિરેટરી ટ્રેકનું છે, શ્વસનતંત્રનું છે. એટલે આમાં સામાન્ય તાવ, સામાન્ય ઉધરસથી લઈને ન્યુમોનિયા સુધી જાય છે,